राजकोटमां मेयर स्टेन्डिंग चेरमेन माटे धमधमाट शुरू छे। प्रदेश भाजपा निरीक्षको द्वारा सेंस लेवामां आवशे। महानगरपालिकामां स्टेन्डिंग चेरमेन पद माटे गांधीनगर सुधी लॉबिंग थई रह्यु छे। स्टेन्डिंग चेरमेन माटे ओबीसी नगरसेवक माटे लॉबिंग, डेप्युटी मेयर पद माटे क्षत्रिय समाजना नगरसेवकनी चर्चाओ थई रही छे। मेयर पद माटे महिला नगरसेवकोना नाम माटे भलामण, मेयर पद माटे ચોક્કસ સમાજ દ્વારા ગાંધીનગર સુધી ભલામણ કરવામાં આવી। પહેલા તો સેન્સ પ્રક્રિયામાં એક નિરીક્ષક તરીકે મારી જવાબદારી, અમારા બિજરાજી જાડેજા, અમારા માજી મેયર બેનશ્રી અને અમારી અહીંની મહાનગરની ટીમ પ્રમુખ અને મહામંત્રીઓ અને જવાબદાર વ્યક્તિઓ। મિત્રો, સમગ્ર ગુજરાતની અંદર 1-3 અંદર 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત, 6 મહાનગર અને 78 નગરપાલિકાની અંદર સેન્સ પ્રક્રિયા ચાલુ થઈ છે। અને આપ પણ જાણો છો, ભૂતકાળના અનુભવના આધારે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર નક્કી કરવાની બાબત હોય કે પદ આપવાની બાબત હોય, આ તમામ બાબતોની અંદર ચૂંટાયેલી પાંખ અને સંગઠનની પાંખ સાથે સંકલન કરીને કોઈને કોઈ અમારું પાર્લામેન્ટરી બોર્ડ નિર્ણય કરતું હોય છે। તો એ પ્રક્રિયા માટે અમે આજે અહીંયા રાજકોટની અંદર મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના વિષયો માટે અમે અહીંયા આવ્યા છીએ અને આવેલો વિષય, અમારી સામે આવેલી રજૂઆત એ વિષય અમે પાર્લામેન્ટરી બોર્ડને આપશું અને એ પાર્લામેન્ટરી બોર્ડ નિર્ણય કરે છે। એ ભારતીય જનતા પાર્ટીની પ્રક્રિયા છે। જયંતિભાઈ, ખાસ કરીને રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં જૂથવાદ છે, ક્યાંક કવિતાઓ લખાઈ રહી છે ને તેવા વચ્ચે હવે પ્રથમ વખત આ સેન્સ પ્રક્રિયા થઈ છે, કઈ રીતે જુઓ છો, કેટલો પડકાર છે આપ નિરીક્ષક તરીકે આપને પસંદગી કરવા માટે? ફર્સ્ટ પણ હજી આપને હું કહું છું કે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ જૂથવાદ છે જ નહીં। મતભેદ હોઈ શકે, મનભેદ ક્યાંય નથી। આજે એક વસ્તુ છે કે મારો મત એવો હોય કે આપણે આ વસ્તુ અહીંયા રાખવી છે અને તમારો મત એવો હોય કે અહીંયા રાખવી છે, વિષય આટલો જ છે। મત મનભેદ કોઈ પાર્ટીની અંદર છે જ નહીં અને જૂથવાદ પણ છે જ નહીં। આને જૂથવાદ ન કહી શકાય। મતભેદ તો આવડો મોટો પરિવાર છે તો મતભેદ તો હોઈ શકે। કવિતાઓ લખાઈ રહી છે, એ તો નારાજગી વ્યક્ત થઈ, કવિતા લખનાર વ્યક્તિ કોણ હોય, લખતા કોણ હોય, એ તો હવે અમે તો એમ માનીએ છીએ કે કોઈને કોઈ અમારી પાર્ટીના હિત શત્રુઓ જે અમારી પાર્ટી સામે લોકો છે એવી આ લોકો કવિતા બનાવીને મૂકતા હશે। પાર્ટીના સામે ના હોય તો એટલું બધું ન જાણે, કેમકે પાર્ટીની અંદરની વાત અંદર લખેલી આપણે કવિતા વાંચી છે। આજે તો બાપુ બધા લોકો બધું જાણે છે, આજે ન જાણતા એવો કોઈ વિષય છે જ નહીં। નહીં સાહેબ, અંદરની વાત છે ને એ કવિતાની અંદર લખેલી છે, અંદરની વાત કોઈ છે જ નહીં, બધીએ બહાર છે વાત। મતભેદ હોઈ શકે, મનભેદ ભારતીય જનતા પાર્ટીમાં છે જ નહીં।